नमस्ते विद्यार्थी मित्रों, श्री एस एन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सबनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपण चैप्टर नंबर 12 में वनस्पति में प्रजनन विषय चर्चा करी रह्या छे, बराबर छे। तो एनी अंदर आपणे आना अगाउ अलिंगी प्रजनन विषय चर्चा करी हती, जेनी अंदर आपणे कलिका सर्जन, वनस्पतिक अंगो द्वारा थतुं प्रजनन जोयुं हतुं, जेनी अंदर आपणे पर्णफूटी छे, बटेका छे, त्यारबाद आपणे गुलाब अने चंपामांथी कलम बनावीने एने आपणे जमीनमां दाटी देने देने आपणे शुं करीए छे, पाणी ने पोषक तत्व आपीए छे, तेमांथी एक नवुं ज छोड उत्पन्न थाय छे। त्यारबाद हतुं कलिका सर्जन, जेमां आपणे यीस्ट विशे चर्चा करी हती कि यीस्टना पाउडरनी अंदर आपणे पाणी अने खांड नाखीने પછી શું કરીએ છીએ, જોઈને સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકીને જોવામાં આવે તો એની અંદરથી એક ભાગ, પછી એક બીજો ભાગ જોવા મળે, એની અંદરથી પછી ત્રીજો ભાગ જોવા મળે અને અંતે જતા એ ત્રણે છૂટા પડે છે। આવી રીતે એક નવો સજીવ ઉત્પન્ન થાય છે। ત્યારબાદ આપણે અવખંડન જોયું હતું કે તળાવની અંદર જે લીલ જોવા મળે છે તેમાંથી પાછા બે ભાગમાં વિભાજન થશે, પાછા બધામાંથી એક એક બીજા બે ભાગ વિભાજન થશે અને આમ આગળ સમય જતા આખું જે તળાવ છે એ લીલથી ભરાઈ જાય છે। અને છેલ્લું જે હતું એ હતું બીજાણુ સર્જન, જેમાં હંસરાજ અને મોસ એના વિશે ચર્ચા કરી હતી કે બીજાણુ છે એ બીજાણુ ધાનીની અંદર આવેલા હોય છે, જ્યારે બીજાણુ ધાની ફૂટી જશે એટલે એની અંદરથી બીજાણુ બહાર નીકળશે, જે કેવા હોય છે, હલકા હોય છે, એટલે પવનની મદદથી તે એક જગ્યાએથી જઈને બીજી જગ્યાએ પડે છે અને ત્યાં નીચે પડવાથી જમીનમાં પાણી અને પોષક તત્વો મળવાથી ત્યાં બીજું જ એક સજીવ એટલે કે નવો છોડ ઉત્પન્ન થાય છે। તો આવી રીતે આપણે અલિંગી વિશે ચર્ચા કરી હતી, એમાં તમે જોયું કે તમને ક્યાંય બીજની જરૂર પડી, જો સૌથી પહેલા આપણે ગુલાબ અને ચંપાની વાત હતી તો એમાં આપણે છોડને વચ્ચેથી કાપી લઈને એટલે એક ડાળીને કાપીને આપણે તેને જમીનમાં દાટીએ છીએ। પર્ણ ફૂટી હતી તો એના પાંદડા ઉપર જે કલિકા આવેલી હોય છે એ જમીનમાં દટાઈ જાય ને એમાંથી એક નવો છોડ ઉત્પન્ન થાય છે, બરોબર। બટેકાની વાત હતી તો તેની આંખ જે છે બટેકાની એને આપણે શું કરવાનું હોય છે, જમીનમાં દાટી દેવાનું હોય છે। પછી આપણે કલિકા સર્જનની વાત કરી તો એમાં પણ ઈષ્ટ જે છે એક બીજો જ બાજુમાં ભાગ બનાવે છે, એમાં પણ આપણને બીજની જરૂર નથી પડી। અવખંડનમાં લીલની વાત કરી તો એમાં પણ ક્યાંય બીજની જરૂર નથી અને છેલ્લે બીજાણુ સર્જનમાં પણ આપણે ખાલી બીજાણુમાંથી જ એક નવો સજીવ ઉત્પન્ન કરીએ છીએ। તો આ પ્રજનન જે હતા એમાં ક્યાંય તમને બીજની જરૂર નથી પડી, પણ હવે જે આપણે પ્રજનન વિશે ચર્ચા કરવાના છીએ જેનું નામ છે લિંગી પ્રજનન, એમાં તમને લોકોને બીજની જરૂર પડે છે, એટલે કે બીજની મદદથી એક આપણે નવી વનસ્પતિ ઉત્પન્ન કરી શકીએ છીએ। તો હવે આપણે જે જોવાના છે એનું નામ છે લિંગી પ્રજનન। આની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ રહેલા છીએ કે બીજની મદદથી જો કોઈ પ્રજનન થાય તો એને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ, લિંગી પ્રજનન કહીએ છીએ। હવે જ્યારે આપણે શરૂઆતમાં આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે મેં તમને લોકોને બે અંગો વિશે ચર્ચા કરી હતી, એક વાનસ્પતિક અંગ અને એક પ્રાજનિક અંગ, બરોબર છે, જેમાં વાનસ્પતિક અંગમાં મૂળ, પ્રકાંડ અને પર્ણનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાજનિક અંગ તરીકે આપણે પુષ્પોની ચર્ચા કરી હતી કે પ્રાજનિક અંગ જે છે એ કયું છે, તો પ્રાજનિક અંગ જે છે જેને આપણે કહીએ છીએ પુષ્પ, એટલે પુષ્પ જે છે એ કેવું અંગ છે, પ્રાજનિક અંગ છે, એટલે કે પ્રજનન કરવા માટે જે અંગ મદદ કરે છે એને કહેવાય પ્રાજનિક અંગ। તો વનસ્પતિમાં જે પુષ્પ છે એ પુષ્પ જે છે એ પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવે છે, જો પુષ્પ ન હોય તો એમાં પ્રજનનની ક્રિયા ન થાય, બરોબર છે। તો આ જે પુષ્પ રહ્યું એ કેવું અંગ છે, પ્રાજનિક અંગ। હવે એ કેવી રીતે મદદ કરે છે, બરોબર, એ પ્રાજનનમાં કયા કયા અંગો ભાગ ભજવે છે એ જોઈએ। તો જ્યારે તમે લોકો ધોરણ 6માં અભ્યાસ કરતા હતા ત્યારે તમે એક પુષ્પ જે જાસૂદનું છે એમાં તમે સ્ત્રી કેસર અને પુંકેસર વિશે ચર્ચા કરી હશે, તમે એના વિશે શીખ્યા હશો, બરોબર છે। તો જે પુંકેસર જે છે એ નર પ્રજનન અંગ છે, બરોબર, પુષ્પ આખું જે પ્રાજનિક અંગ છે પણ પુષ્પની અંદર પણ પાછા બે ભાગ હતા, સ્ત્રી કેસર અને પુંકેસર,
पुष्प जे छे बराबर एमां आपणने बे भागो जोवा मळ्या हता स्त्री केसर अने પુંકેસર બરાબર છે તો જે સ્ત્રી કેસર છે પુષ્પ જે છે એ આખે આખો પ્રજનનિક અંગ છે પણ એની અંદર પણ બે ભાગ હતા સ્ત્રી કેસર અને પુંકેસર તો જે સ્ત્રી કેસર છે એ માદા પ્રજનન અંગ છે અને પુંકેસર જે છે એ नर प्रजनन अंग छे बराबर स्त्री केसर छे ए केवो अंग छे मादा प्रजनन अंग छे अने पुंकेसर जे छे ए केवो अंग छे नर प्रजनन अंग छे बराबर एटले हवे जो पुष्प प्राजनिक अंग तेनी अंदर बे छे स्त्री केसर अने पुंकेसर तो स्त्री केसर छे ए मादा प्रजनन अंग छे अने पुंकेसर जे छे ए नर प्रजनन अंग छे हवे घणा पुष्प एवा होय કે એક પુષ્પમાં કાં તો આ હાજર હશે અથવા તો આ હશે બંને એક સાથે નહીં હોય એ પુષ્પની અંદર અથવા કાં તો સ્ત્રી કેસર હશે અથવા તો પુંકેસર હશે બંને નહીં હોય કાં તો સ્ત્રી કેસર કાં તો પુંકેસર બરોબર છે બંને એક સાથે નહીં કાં તો તે પુષ્પની અંદર સ્ત્રી કેસર હશે અથવા જો સ્ત્રી કેસર નહીં તો પુંકેસર હશે તો આવા જે પુષ્પ હોય એને કહેવાય એકલિંગી પુષ્પ બરોબર છે જો આ કેટલા લિંગ છે સ્ત્રી કે લિંગમાં તો તમને લોકોને ખબર પડે છે સ્ત્રી અને પુરુષ એવી રીતે તો જો એક પુષ્પની અંદર કાં તો સ્ત્રી કેસર હશે અથવા તો પુંકેસર હશે બંને નહીં હોય એટલે એક જ લિંગ હાજર હશે તો એના પરથી શું આવે એકલિંગી પુષ્પ જો એક લિંગી પુષ્પ એના નામ ઉપરથી તમને તમને યાદ આવે આમાં કોઈ વ્યાખ્યા ગોખવાની જ ના એક લિંગી પુષ્પ એટલે કે એક જ લિંગ હાજર હોય તો શું લખવાનું કે જે પુષ્પમાં સ્ત્રી કેસર અથવા તો સ્ત્રી કેસર અથવા લખો એનો મતલબ શું થાય બંને માંથી એક અથવા અને અને માં તો તમને લોકોને સમજણ પડે છે ને અથવાનો મીનિંગ શું હોય કે બંનેમાંથી એક તમે ચા લેશો અથવા કોફી લેશો એટલે કે ચા કે કોફી બંનેમાંથી શું લેશો જ્યારે અનેનો મતલબ શું થાય તમે ચા અને કોફી લેશો એટલે કે ચા અને કોફી બંને લેવાની વાત કરે છે જ્યારે ચા અથવા કોફી તેમાં અથવા જે છે શું કરે છે બંનેને બંને એક સાથે નહીં કોઈ પણ એક એવી જ રીતે બરોબર જે પુષ્પમાં સ્ત્રી કેસર અથવા પુંકેસર જે પુષ્પમાં સ્ત્રી કેસર અથવા પુંકેસર હાજર હોય તેવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે બરોબર જે પુષ્પમાં સ્ત્રી કેસર અથવા પુંકેસર હાજર હોય તેવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે અને એના ઉદાહરણની વાત કરું તો મકાઈ પજી પપૈયા અને કાકડી જો મકાઈ છે પછી પપૈયા છે કાકડી છે આ આ જે છોડ છે તેના પુષ્પો કેવા હશે એકલિંગી હશે એટલે આ ત્રણેય છોડમાં જે પુષ્પ હશે કાં તો એમાં શ્રી કેસર હશે અથવા તો પુંકેસર હશે બંને એક સાથે નહીં જ્યાં હવે આપણે દ્વિલિંગી પુષ્પની વાત કરીએ તો એમાં શું લખી શકાય કે જે પુષ્પમાં સ્ત્રી કેસર અને જો મેં લખ્યું છે અને પુંકેસર બંને હાજર હોય તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ
શિલ્પ કહે છે. શું કહેવાય, જે પુષ્પમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય તેવા પુષ્પને આપણે કેવું કહીએ છીએ, દ્વિલિંગી પુષ્પ કહીએ છીએ. એના ઉદાહરણમાં આવશે સરગવો, સરગવો છે, સરસવ છે, પછી ગુલાબ છે અને પેટુનિયા. સરસવ, ગુલાબ અને પેટુનિયા. આ જે હશે સરસવ, ગુલાબ અને પેટુનિયા, આ જે ફૂલ હશે બરોબર, આ છોડના જે ફૂલ હશે એની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હશે બરોબર. જ્યારે આના છોડમાં જે પુષ્પ હાજર હશે એમાં સ્ત્રી કેસર હશે અથવા તો પુંકેસર હશે, બંને એક સાથે હશે નહીં બરોબર છે. તો હવે તમને આમાં ખબર પડી એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય અને તેના ઉદાહરણ. હવે આપણે આગળ વાત કરીએ, કોઈ છોડ છે તેમાં બંને પ્રકારના પુષ્પ હોઈ શકે અથવા તો ના પણ હોઈ શકે બરોબર. એટલે કે કોઈ છોડ જે છે એ જે એકલિંગી પુષ્પ છે અને દ્વિલિંગી પુષ્પ છે એ એક છોડ પર પણ હોઈ શકે અથવા તો બંને અલગ અલગ છોડ પર પણ હોઈ શકે છે. હવે આપણે ચર્ચા કરીએ કે પુંકેસર, આજે આપણે વાત કરીએ છીએ કે માદા પ્રજનન અને નર પ્રજનન એ ખરેખર છે શું બરોબર. તો તમે જ્યારે પુંકેસર અને સ્ત્રી કેસર વિશે ચર્ચા કરતા હતા, પુંકેસર અને સ્ત્રી કેસર, તો પુંકેસર ની અંદર બે ભાગ હતા, તંતુ અને પરાગાશય બરોબર. શું હતું, પુંકેસરના પાછા બે ભાગ હતા, તંતુ. આ હું અત્યારનું કોઈ નવું ભણાવતું નથી, આ છઠ્ઠા ધોરણમાં તમે લોકો શીખી ગયા છો. પુંકેસરમાં બે ભાગ છે, તંતુ અને પરાગાશય. જ્યારે સ્ત્રી કેસરમાં કેટલા ભાગ હતા, ત્રણ ભાગ હતા, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. પરાગાસન, પરાગવાહિની અને અંડાશય બરોબર છે. પુંકેસરમાં બે ભાગ, તંતુ અને પરાગાશય, જ્યારે સ્ત્રી કેસરમાં પરાગાસન, પરાગવાહિની અને અંડાશય, આવા ત્રણ ભાગ હતા બરોબર. હવે આ પરાગાશય છે એ પરાગરજ ધરાવે છે બરોબર. આ જે પરાગાશય છે એની અંદર પરાગરજ આવેલી હોય છે જે શું ઉત્પન્ન કરે છે, નરજન્યુ ઉત્પન્ન કરે છે. તમને સમજણ પડે છે, આ પરાગાશયમાં પરાગરજ હોય છે બરોબર, જે નરજન્યુ ઉત્પન્ન કરે છે. એટલે એક નવો છોડ બનાવવા માટે જેની જરૂર પડે એ નરજન્યુ અને માદાજન્યુ હોય છે બરોબર. કોઈ નવો છોડ ઉત્પન્ન કરવો છે તો એના માટે નરજન્યુ હોવા જરૂરી છે અને માદાજન્યુ હોવા જરૂરી છે. તો નરજન્યુ કોણ ઉત્પન્ન કરે છે, તો પરાગરજ. આ પરાગરજ ક્યાં આવેલી હોય છે, તો પરાગાશયમાં. અને આ પરાગાશય કોનો ભાગ છે, તો પુંકેસરનો. પડે છે સમજણ, પુંકેસરમાં પરાગાશય આવેલું હોય છે, પરાગાશયની અંદર પરાગરજ હોય છે અને આ પરાગરજ જે છે એ શું ઉત્પન્ન કરે છે, નરજન્યુ ઉત્પન્ન કરે છે. તો હવે માદાજન્યુ કોણ ઉત્પન્ન કરશે, તો માદાજન્યુ જે છે એ અંડાશયની અંદર એક અથવા એકથી વધારે અંડકો આવેલા હોય છે. આ અંડાશયની અંદર એક અથવા એકથી વધુ અંડકો હોય છે જે માદાજન્યુ ઉત્પન્ન કરે છે બરોબર. શું થાય છે, જો આપણને એક નવો છોડ બનાવવા માટે આપણી પાસે બે વસ્તુ હોવી જરૂરી છે, એક તો નરજન્યુ અને બીજું છે માદાજન્યુ બરોબર છે. તો નરજન્યુ ક્યાંથી આવશે, તો પરાગરજમાંથી.
પરાગરજ ક્યાં હાજર હોય છે તો પરાગાશયમાં સોરી પરાગાશયમાં બરોબર અને પરાગાશય કોનો ભાગ છે તો પુંકેસરનો જ્યારે માદા જન્યુસેમાં હોય અંડકોમાં હોય આ અંડકો ક્યાં આવેલા હોય તો અંડાશયમાં આવેલા હોય અને આ અંડાશય જે છે એ કોનો ભાગ છે તો સ્ત્રી કેસરનો પડે છે સમજણ એટલે પરાગાશયના પરાગરજમાંથી નર જન્યુ આવશે અને અંડાશયના અંડકોમાંથી માદા જન્યુ આવશે જ્યારે નર જન્યુ અને માદા જન્યુ બંને ભેગા થશે ત્યારે એમાંથી એક નવો ફલિતાંડ બને છે બરોબર એટલે કે એક નર જન્યુ અને એક માદા જન્યુ ભેગા મળીને ફલિતાંડ બનાવે છે એક નર જન્યુ અને એક માદા જન્યુ ભેગા મળીને ફલિતાંડ બનાવે છે બરોબર એટલે હવે નવો છોડ બનવા માટે શું જરૂરી છે એક નર જન્યુ અને એક માદા જન્યુ એ બંને ભેગા મળીને શું બનાવે છે ફલિતાંડ બનાવે છે બરોબર હવે આખી આપણે ક્રિયા સમજવાની છે આખી જે ક્રિયા છે કુલ ત્રણ ભાગમાં વિભાજિત છે એક પરાગ નયન પછી ફલન અને ત્યારબાદ ફળ અને બીજનું નિર્માણ બરોબર છે તો સૌથી પહેલા આપણે જોઈએ પરાગ નયનની ક્રિયામાં શું થાય છે પરાગરજ જેનાથી સુરક્ષિત છે એ શું થવા માંડે છે સુકાવા માંડે છે શું થાય છે આ પરાગરજ સૌથી પહેલા એક કવચની અંદર હાજર હોય છે એટલે આ પરાગરજને કાંઈ જ નુકસાન થતું નથી પણ ઈ જે આવરણ છે જે કવચ છે એ ધીમે ધીમે શું થાય છે સુકાતું જાય છે અને એ એક વખત તૂટી જાય છે પછી શું થશે આ જે પરાગરજ છે ને એ ખૂબ હલકી હોય આ પરાગરજ છે એ હલકી હોય છે એટલે પાણી છે પવન છે અથવા તો પુષ્પો ઉપર તમે જો જીવજંતુ બેસતા હોય છે મધમાખી ને ભમરો ને એ બધા પુષ્પો ઉપર બેઠા હોય છે તો એવા કોઈ જીવજંતુ શું કરે છે આ પરાગાશયમાંથી પરાગરજને લઈને જતી રહે છે સૌથી પહેલા જો ફરી એક વખત આ પરાગરજ છે એ એક કવચથી નિર્માણ પામેલી હોય છે એટલે કે પરાગરજ છે આ પરાગરજ છે અને કવચથી બંધાયેલી હોય છે બરોબર પણ શું થાય સમય જતા જતા આ કવચ છે ને સુકાતું જાય હવે જેમ જેમ તે સુકાતું જાય એમ એમ શું થાય છે આ કવચ જે છે એ તૂટી જાય છે એટલે હવે પરાગરજ એકલી થઈ ગઈ તો હવે શું થશે પાણી કાં તો પાણી હશે કાં તો પવન આવશે અથવા તો કોઈ ફૂલ ઉપર જીવજંતુ બેસશે તો શું કરશે આ પરાગરજને લઈ જાય છે બરોબર શું કરે છે આ પરાગાશયમાંથી પરાગરજને લઈને જતું રહે છે તો હવે એ જઈને ક્યાં જાય છે આ પરાગાશયમાંથી પરાગરજ નીકળીને ક્યાં જશે તો પરાગાશયમાંથી પરાગરજ જે નીકળીને ક્યાં પહોંચે છે પરાગાશન એટલે કે ધારો કે આ પરાગાશય ઉપર એક પરાગરજ છે એ પરાગરજ પાણી જીવજંતુ અથવા તો પવન દ્વારા નીકળીને સેના પર જાય છે પરાગાશન ઉપર સેના દ્વારા પવન પાણી અથવા તો જીવજંતુ બરોબર પરાગાશયમાં રહેલી પરાગરજ જે છે એ પવન પાણી અને જીવજંતુ દ્વારા જઈને ક્યાં પડે છે પરાગાશન ઉપર જઈને પડે છે અને આ ક્રિયાને કહેવાય પરાગનયન પરાગાશયમાં રહેલી પરાગરજનું પરાગાશન તરફનું વહન એટલે પરાગનયન પરાગાશય ઉપરની પરાગરજનું પરાગાશન તરફનું વહન એટલે પરાગનયન પડે છે સમજણ એની વ્યાખ્યામાં શું લખી શકાય પરાગાશયમાં રહેલ
પરાગરજનું પરાગાશન તરફનું વહન એટલે પરાગ નયન બરોબર છે પરાગાશયમાં રહેલ પરાગરજનું પરાગાશન તરફનું વહન એટલે શું કહેવાય પરાગ નયન હવે પરાગ નયન બે રીતે થશે પરાગ નયન કેટલી રીતે થશે બે રીતે તો કઈ કઈ રીતે એક તો આવશે સ્વ પરાગ નયન અને બીજું આવશે પરપરાગ નયન બરોબર સ્વપરાગ નયન અને પરપરાગ નયન તો હવે સ્વપરાગ નયન એટલે શું અને પરપરાગ નયન એટલે શું તો એના વિશે જોઈએ જો સ્વપરાગ નયન એટલે કે એક જ પુષ્પમના પરાગાશયમાં રહેલી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન તરફ જાય એટલે કે એક ફૂલની અંદર પરાગાશયની અંદર પરાગરજ રહેલી છે તે એ જ પુષ્પના પરાગાશન ઉપર જાય આ શું છે પરાગાશય છે અને આ શું છે પરાગાશન છે બરોબર પરાગ નયન એટલે કે પરાગાશયમાં રહેલ પરાગરજ પરાગાશન ઉપર જાય તો આ પરાગાશયમાં રહેલી પરાગરજ છે તે જ ફૂલ એટલે કે પોતાના પોતાના ફૂલના પરાગાશનમાં જાય તો એને કહેવાય સ્વપરાગ નયન સ્વ એટલે કે પોતાનું છે તો પોતાના જ પુષ્પની અંદર જે પરાગાશન છે એમાં જાય તો એને કહેવાય સ્વપરાગ નયન અને કોઈ એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ છે તે કોઈ બીજા પુષ્પના પરાગાશનમાં જાય તો એને કહેવાય પરપરાગ નયન પર એટલે કે બીજાનું બરોબર તો આ ફૂલ નંબર એક અને આ ફૂલ નંબર બે તો આ ફૂલમાં જે પરાગાશય હશે એમાંથી પરાગરજ નીકળીને આ બીજું જે ફૂલ છે એના પરાગાશનમાં જાય તો એને કહેવાય પરપરાગ નયન પડે છે સમજણ પરાગ નયન એટલે કે પરાગરજ પરાગાશનમાં જાય પણ એના બે ભાગ સ્વપરાગ નયન અને પરપરાગ નયન સ્વ એટલે કે પોતાના જ ફૂલના પરાગાશન પર જશે જ્યારે પરપરાગ નયન એટલે કે બીજાના ફૂલના પરાગાશનમાં જાય તો એને કહેવાય પરપરાગ નયન તો તમને એક ક્રિયા ખબર પડી બરોબર એક સ્ટેપ પહેલું સ્ટેપ અહીંયા પૂરું થયું પહેલું સ્ટેપ શું પૂરું થયું કે આ પરાગરજ છે એ પરાગાશયમાંથી નીકળીને પરાગાશન ઉપર જાય બરોબર જો આપણી પાસે નર જન્યુ અને માદા જન્યુ હોવા જોઈએ બરોબર છે પણ એના માટે સૌથી પહેલા આપણી પાસે પરાગરજ છે એ ક્યાં જવી જોઈએ પરાગાશન ઉપર જવી જોઈએ ને તો પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે કયું કે આમાંથી પરાગરજ નીકળીને ક્યાં પહોંચી પરાગાશન ઉપર પહોંચે છે બરોબર તો આ પહેલું સ્ટેપ અહીંયા પૂરું થયું કે આમાંથી પરાગરજ નીકળીને ક્યાં ગઈ પરાગાશન ઉપર જાય છે હવે ક્યાં પહોંચી તો ગઈ પણ હવે આગળ શું થશે એ જોઈએ હવે જે છે એને કહેવાશે ફલન આમાંથી પરાગરજ નીકળીને બરોબર પરાગાશન ઉપર પહોંચી ગઈ પવન પાણી અને જીવજંતુ દ્વારા બરોબર પણ હવે આગળ જઈને શું થશે તો આગળ જઈને આમાંથી એક નર જન્યુ અને એક માદા જન્યુ બંને ભેગા મળીને એક કોષ બનાવશે
જેને કહેવાય ફલિતાંડ બરાબર આમાંથી એક નરજણ્યું પરાગરજ અહીંયા પહોંચી ગઈ બરાબર આ પરાગરજ છે એ પહોંચી ગઈ અને આ પરાગાશય છે આ પરાગરજ અહીંયા પહોંચી ગઈ પણ હવે આ પરાગરજમાંથી કોણ નીકળે છે નરજણ્યું નીકળે છે અને હવે આ પરાગાશયમાં જે અંડાશય છે એની અંદર પહેલેથી જ એક માદા જન્યુ હાજર હોય છે આમાંથી પરાગરજ અહીંયા પહોંચી ગઈ તો હવે પરાગરજની અંદર શું હાજર હોય છે નરજન્યુ અને આ પરાગાશયમાં છે ઓલરેડી પહેલેથી હાજર હોય છે માદા જન્યુ તો નરજન્યુ અને માદા જન્યુ બંને ભેગા મળીને એક કોષ બનાવે છે જેને આપણે કહીએ છીએ ફલિતાંડ અને આ જે ક્રિયા થાય છે એને કહેવાશે ફલન બરાબર તો શું લખવાનું કે જન્યુઓના સંયુગમાંથી એક કોષ રચાય છે જેને ફલિતાંડ કહેવાય છે જન્યુઓના સંયુગમાંથી એક કોષ રચાય છે જેને ફલિતાંડ કહે છે બરાબર શું થયું કે બંને જન્યુ ભેગા થયા અને એક નવો કોષ બનાવ્યો તો એને કહેવાય ફલિતાંડ હવે શું લખવાનું કે જન્યુઓના સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય આ બંને ભેગા મળીને કોષ બનાવે છે પણ આ ક્રિયાને નામ શું આપવું તો એ ક્રિયાને નામ આપવામાં આવેલું છે ફલન તો શું લખવાનું કે જન્યુઓના સંયુગ્મન થવાની ક્રિયાને થવાની ક્રિયાને ફલન કહે છે બરોબર શું કહેવાય છે ફલન કહે છે આ ક્રિયાને નામ આપવામાં આવેલું છે ફલન હવે ચલો આ ફલિતાંડ તો બની ગયો પણ તે રહેશે ક્યાં તો આ ફલિતાંડ જે છે એનો ધીમે ધીમે વિકાસ થશે જેમ કે માતાના પેટમાં બાળકનો વિકાસ થાય છે એવી રીતે આ ફલિતાંડનો વિકાસ થશે બરોબર છે પણ એ વિકાસ ક્યાં થશે તો તે પુષ્પના ભ્રૂણમાં થશે બરોબર છે તો ફલિતાંડનો વિકાસ ભ્રૂણમાં થાય છે ફલિતાંડનો વિકાસ ભ્રૂણમાં થાય છે બરોબર ચલો શું થયું સૌથી પહેલા પરાગરજ છે નીકળીને પરાગાશન ઉપર તો પહોંચી ગઈ અને ત્યાં જઈને જન્યુઓને એટલે કયા કયા જન્યુ તો એક નર જન્યુ અને એક માદા જન્યુ બંને ભેગા થઈને એક નવો કોષ બનાવ્યો જેને નામ આપવામાં આવ્યું ફલિતાંડ બરોબર છે તો આ ફલિતાંડ બનવાની ક્રિયાને આપણે કહીએ છીએ ફલન તો હવે ફલિતાંડનો વિકાસ ક્યાં થશે તો એનો વિકાસ થશે ભ્રૂણમાં તો આ બીજું સ્ટેપ અહીંયા પૂરું થયું સૌથી પહેલા પરાગરજ પરાગાશન ઉપર ગઈ અને ત્યાં જઈને એક નવો કોષ બનાવ્યો એટલે બીજી ક્રિયા અહીંયા પૂરી થઈ ફલન થવાની મેં તમને અગાઉ આપણે વાત કરેલી ત્યારે મેં તમને કીધેલું કે વસંત ઋતુ પછી છે ને આંબાના ઝાડ ઉપર પુષ્પો આવે બરોબર અને ધીમે ધીમે જેમ જેમ ઉનાળો આવશે એટલે આ પુષ્પ છે શું બની જશે ફળ બની જશે એવું થાય ખરા સૌથી પહેલા પુષ્પ હોય અને પુષ્પમાંથી પછી ફળ બની જાય એવું બને ખરા તો જવાબ છે હા બરોબર સૌથી પહેલા જ્યારે કોઈ ફળ બને ને તો એ ફળ પહેલા હંમેશા પુષ્પ બન્યું હોય પુષ્પમાંથી જ ફળ બને છે બરોબર આ વાત યાદ રાખજો એટલે અહીંયા જે પુષ્પ હતું પરાગાશયમાંથી પરાગરજ નીકળીને પરાગાશન ઉપર ગઈ બરોબર પછી ત્યાં જઈને નર જન્યુ અને માદા જન્યુ ભેગા થયા અને એક નવો કોષ બનાવ્યો જેને આપણે ફલિતાંડ કીધું હવે આ ફલિતાંડ ક્યાં વિકાસ પામે છે તો ભ્રૂણમાં વિકાસ થાય છે અને હવે આવશે કે ફળ અને બીજનું નિર્માણ બરોબર અહીંયા અમે ફલિતાંડ તો બની ગયો પણ હવે ફળ અને બીજનું નિર્માણ કેવી રીતે થશે તો એ જોઈએ ફળ અને બીજનું નિર્માણ તો હવે શું થાય છે ખબર છે ધીમે ધીમે આ ફલનની ક્રિયા પૂરી થઈ ગઈ સૌથી પહેલી ક્રિયા કઈ હતી પરાગનયનની એ પણ પૂરી થઈ ગઈ પછી ફલનની ક્રિયા પણ પૂરી થઈ ગઈ એટલે હવે ધીમે ધીમે શું થશે કે આ જે અંડાશય હતું
બરોબર છે જે અંડાશય હતું એ ધીમે ધીમે હવે ફળ બનવા લાગશે બરોબર છે જે અંડાશય હતું જો આ રીતે હતું ને આપણે જો આ સ્ત્રી કેસનો ભાગ છે આ પરાગાશય આ છે અંડાશય અને આ છે પરાગવાહી એટલે જો આની અંદર મેં તમને કીધેલું કે અંડાશયની અંદર એક અથવા એકથી વધુ અંડકો આવેલા હોય છે બરોબર આ અંડાશય છે આ અંડાશયની અંદર એકથી વધુ અંડકો આવેલા હોય છે એક અથવા એકથી વધુ અંડકો આવેલા હોય છે આ ત્રણ છે સ્ત્રી કેસરના ભાગ છે પરાગાશન પરાગવાહિની અને અંડાશય આ અંડાશયની અંદર એક અથવા એકથી વધારે અંડકો હાજર છે એટલે હવે આ જો આ ઉદાહરણ તરીકે જે પરાગરજ આવેલી છે તે બરોબર એટલે આ પરાગરજ છે પરાગાશન ઉપર બેઠી હવે શું થશે ધીમે ધીમે આ જે પરાગરજ છે તે પરાગવાહિની દ્વારા ક્યાં જાય છે અહીંયા નીચે જાય છે બરોબર હવે ધારો કે આ અંડક છે પરાગરજ શું ઉત્પન્ન કરે છે આ પરાગરજ શું ઉત્પન્ન કરશે નરજન્યુ હવે આ જે અંડક છે એ શું ઉત્પન્ન કરશે માદાજન્યુ બરોબર અને બંને ભેગા થઈને શું બનાવશે ફલિતાંડ બરોબર શું થયું કે આ પરાગરજ છે એ ધીમે ધીમે ક્યાં ગઈ પરાગવાહિની દ્વારા નીચે અંડાશયમાં ગઈ અને અંડાશયમાં તો કેટલા બધા અંડકો છે તેમાંથી કોઈ એક અંડક સાથે એ જોડાઈ જશે હવે અંડકો શું ઉત્પન્ન કરે માદાજન્યુ મેં લખ્યું ને કે અંડકો છે શું ઉત્પન્ન કરે છે માદાજન્યુ અને પરાગરજ શું ઉત્પન્ન કરે છે નરજન્યુ તો બંને ભેગા થઈને શું બનાવે છે ફલિતાંડ બનાવે છે અને આ ફલિતાંડ છે એ આ જે ભ્રૂણ છે એટલે કે અંડાશય છે એની અંદર વિકાસ પામશે શું થશે આ જે અંડાશય છે એની અંદર વિકાસ પામે છે હવે આગળ શું થશે તો જેમ જેમ સમય જતો જશે ને તેમ તેમ પરાગાશન પડી જશે પરાગવાહિની નીકળી જશે પુષ્પના જે પાંદડા હશે એ પણ જતા રહેશે પુંકેસર પણ જતું રહેશે બરોબર ફલન નિક્રિયા પૂરી થઈ જશે ને એટલે શું થશે પરાગાશન તૂટીને પડી જશે પરાગવાહિની તૂટીને પડી જશે પુંકેસર તૂટીને પડી જશે એના જે ફૂલના પાંદડા હશે એ પણ તૂટીને પડી જશે છેલ્લે શું બચશે તો છેલ્લે આ છે એ અંડાશય છે અને આ જે એની અંદર આપણે અંડકો જે છે આ નરજન્યુ અને આ જે માદાજન્યુ હતા એ બંને ભેગા થઈને જે ફલિતાંડ બનાવેલું હતું એ બચશે બરોબર શું છેલ્લે બચશે આ આખું અંડાશય અને એની અંદર જે આ નરજન્યુ અને માદાજન્યુ હતા બંને ભેગા થઈને જે ફલિતાંડ બનાવેલું હતું એ બચશે બાકી બધું જે હશે એ પડી જશે એટલે હવે જો આપણે કેરીની વાત કરીએ તો કેરીમાં કેમ બહારનો ભાગ કેવો હોય છે રસાવાળો હોય છે રસાળ અને માસળ હોય છે બહારનો ભાગ કેવો હોય છે ખાવા લાયક હોય છે એ બહારનો ભાગ એટલે આ બરોબર અને જે અંદરથી આપણને ગોટલો મળે છે કેરીનો એટલે કયો ભાગ તો એ આ જે નર અને માદાવાળો જે ફલિતાંડ છે એ આ એને આપણે શું કહીએ છીએ બીજ કહીએ છીએ અને આને આપણે શું કહીએ છીએ ફળ કહીએ છીએ પડી સમજણ બરોબર શું થાય છે આ પરાગરજ છે એ અંડકો સાથે જોડાઈ જાય છે અને ફલિતાંડ બનાવે છે અને શેમાં નિર્માણ પામે છે તો અંડાશયમાં નિર્માણ પામે છે સમય જતા જતા શું થશે પુષ્પના બધા જ ભાગ તૂટીને પડી જશે પણ ખાલી શું રહી જશે આ અંડાશય રહી જશે અને અંડાશયની અંદર જે આ ફલિતાંડ જે છે એ રહી જશે બરોબર એટલે એને આપણે શું નામ આપીએ છીએ બીજ નામ આપીએ છીએ પડે છે સમજણ જો સફરજનની વાત કરું તો આપણે જે ભાગ ખાઈએ છીએ તો એ ભાગ કયો આ અને સફરજનની અંદરથી તમને નાના નાના બીજ મળે છે એ ભાગ કયો એટલે આ તો હવે ખબર પડી કે પુષ્પમાંથી કેવી રીતે ફળ જોવા મળે છે તો આવી રીતે ફળ જોવા મળે છે એટલે અંડાશયને આપણે કેવું હોય આપણે ફળની વાત કરીએ ફળ એટલે કે એક પ્રકારે પાકી ગયેલું અંડાશય બરોબર
શું કહેવાય ફળ એટલે પાકી ગયેલું અંડા છે બરોબર છે હવે કેટલાક ફળ કેવા હોય એકદમ માસર હોય રસાળ હોય આમ રસાવાળા હોય જેમ કે કેરી છે સફરજન છે નારંગી છે તો એમાં કેવું હોય છે સરસ મજાનો રસ નીકળે ને એવા ફળ હોય છે ને એની અંદરથી તમને બીજ જોવા મળે છે બીજ એટલે આ ગોટલા કહીએ બરોબર જે કહીએ યા અને આપણે જે બહારનો ભાગ ખાઈએ છીએ તે આ અને કેટલાક ફળ કેવા હોય છે એકદમ શુષ્ક હોય છે કઠણ હોય છે જેવા કે બદામ છે અખરોટ છે બરોબર તો આ કેવા ફળ કહેવાય સૂકા ફળ કહેવાય છે તો હવે ખબર પડી કે કેવી રીતે પુષ્પમાંથી ફળ જોવા મળે છે હવે બીજનો ફેલાવો જે છે આપણે વાત કરી કે બીજ છે એ પવન દ્વારા પાણી દ્વારા અને જીવજંતુ દ્વારા જાય છે બરોબર છે પાણી પવન અને બીજ આપણે શું વાત કરી કે પાણી દ્વારા જાય છે પવન દ્વારા અને જીવજંતુ દ્વારા તો પાણી દ્વારા ધારો કે નાળિયેરના બીજ જે હશે નાળિયેરના બીજ એ પાણી દ્વારા ફેલાશે બરોબર આપણે વાત કરી કે જે છે આપણે પરાગરજ છે એ પરાગાશયમાંથી નીકળીને પરાગાશન ઉપર જાય છે પવન પાણી અને જીવજંતુ દ્વારા તો નાળિયેરના જે બીજ છે કોના દ્વારા જશે તો આપણે પાણી દ્વારા બરોબર તો પાણી દ્વારા જે એક પરાગરજ છે નીકળીને ક્યાં સુધી જાય છે બીજા બીજા જગ્યા સુધી જાય છે બરોબર સેના નાળિયેરના બીજ પછી આ જે પાણીમાં છે હશે ને એ કેવા હશે પોચા હશે આ બીજ કેવા હશે પોચા હશે તાંતરા હશે એટલે પાણી સાથે એ ઝડપથી આગળ જતું જાય હવે ધારો કે બહુ કઠણ ને ભારે હોય તો પાણી સાથે સાથે આગળ જઈ શકે ન જઈ શકે તો આના બીજ હશે કેવા હશે પોચા હશે એકદમ તાંતણા જેવા હશે કે પાણી સાથે એ વહેવા લાગશે બરોબર છે પછી જો આપણે પવનની વાત કરીએ તો પવનમાં કોઈ પાંખોવાળા બીજ હોય એટલે કે એકદમ હલકા આ ઉડીને જઈ શકે ને તેવા હલકા એમ તો પાંખોવાળા બીજ છે જેવા કે સરગવો છે મેપલ છે ઘાસના હલકા બીજ હોય કોઈ બરોબર આકના બીજ છે પછી સૂર્યમુખીના બીજ છે તો આ બધા બીજ કોના દ્વારા જશે પવન દ્વારા જશે અને જીવજંતુ દ્વારા આપણે વાત કરીએ જીવજંતુ એટલે કે આપણા દ્વારા તમે જો ક્યારેક આપણે કોઈ એવા મેદાનમાંથી પસાર થતા હોય તો આપણા કપડા સાથે પેલા કાંટા કાંટા વાળી વસ્તુ ચોંટી જાય છે બરોબર છે તો એ શું છે એક પ્રકારનું બીજ છે તો જે જીવજંતુ દ્વારા હશે ને એ બીજ કેવા હશે એક તો થોડા કાંટાળા હશે આપણે મેં તમને વાત કરી કે આપણા કપડા સાથે ચોંટી જાય તો કેવા હશે કાંટાળા હશે કાં તો જાણે હુક હોય ને હુક બનાવેલું હોય એવા હશે તો એ પ્રાણીના કપડા સાથે ચોંટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે બરોબર તો આવી રીતે શું થાય છે પવન પાણી અને જીવજંતુ દ્વારા કોઈ બીજ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને પડે છે અને ત્યાં એક નવા છોડનું ઉત્પન્ન થાય છે પણ કેટલાક બીજ એવા હોય છે કે એ ફળ ફૂટે ને એટલે એની અંદરથી બીજ ઉડીને સીધું બીજી જગ્યાએ પડે બરોબર એરંડા છે પછી બાલસમ છે આના જે બીજ છે ને કેવું થાય એ ફળ ફૂટે અને ફૂટીને શું થાય એમાંથી બીજ નીકળશે અને બીજી જગ્યાએ જઈને પડે છે તો આવી રીતે બીજનો ફેલાવો આપણને જોવા મળતો હોય છે તો તમને આ ક્રિયામાં ખબર પડી કે કેવી રીતે થાય સૌથી પહેલા પરાગનયન થશે એટલે કે પરાગરજ નીકળીને પરાગાશન ઉપર જશે બરોબર હવે અહીંયા છે ને બેસી તો ગઈ પણ હવે આગળ શું થવાનું તો પરાગરજમાંથી નરજન્યુ નીકળશે અને એટલે અહીંયા જો આવી ગઈ પરાગરજ એટલે હવે શું થવાનું આની અંદર ઓલરેડી નરજન્યુ તો હાજર હોવાના જ છે અને આ અંડાશયમાં જે અંડકો છે એની અંદર માદાજન્યુ હાજર હશે એટલે પરાગાશન ધીમે ધીમે ક્યાં જશે પરાગરજ અહીંયા અંદર આવી જશે અને અંદર માદાજન્યુ હાજર જ છે એ નરજન્યુ લઈને આવે છે અને બંને ભેગા મળીને શું બનાવે છે એક ફલિતાંડ બનાવે છે બરોબર અને આ ક્રિયાને આપણે કહીએ છીએ ફલ હવે ધીમે ધીમે આનો વિકાસ ક્યાં થશે અંડાશયમાં થશે જેમ જેમ સમય જતો જશે તેમ તેમ પુષ્પના બધા જ ભાગ તૂટીને નીચે પડી જશે ખાલી શું રહી જશે આ અંડાશય રહી જશે હવે આ અંડાશયની અંદર જે આ ફલિતાંડ બનાવેલું છે એ શું કહેવાશે બીજ કહેવાય અને આ જે આખો બહારનો ભાગ છે એને આપણે ફળ નામ આપીએ છીએ બરોબર આમ વનસ્પતિમાં પ્રજનન ચેપ્ટર અહીંયા પૂરું થાય છે નમસ્તે